અત્યારે અમે જઈ રહ્યા છે ગ્રીન ફોર્ટ જલારામ બાપા નું ટેમ્પલ, જલારામ બાપા ના આશીર્વાદ લેવા. જય જલારામ. લોંગ ડ્રાઈવ પર આમ ગયા ચાલે, પણ હવે વીરપુર જલારામ બાપા નું મંદિર, ગ્રીન ફોર્ટ એરિયા. ક્યાં જાવ છો સમૃદ્ધિ? મિત્રો, અમે આવી ગયા છે જલારામ બાપાના મંદિરે. પાછળ તમે જોઈ રહ્યા છો જલારામ બાપાનું મંદિર, ગ્રીન ફોર્ટ એરિયામાં છે લંડનના. હવે આપણે મંદિર જોઈશું. ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે, તો અંબેમાની મૂર્તિ મૂકી છે અને રોજ અહીંયા ગરબા પણ લેવાય છે. જલારામ બાપાનું મંદિર વીરપુરમાં તો ઘણી વાર દર્શનનો લાવો મળ્યો, પણ આજે લંડનમાં ગ્રીન ફોર્ટ એરિયામાં જલારામ બાપાના મંદિરે આવ્યા. ખૂબ શાંતિની અનુભવ થાય એવું સુંદર મંદિર છે. જય જલારામ. અને લાડુ ભાવે, અને લાડુ ભાવે, અહીંયા આપું તને લાડુ. પ્રતિકભાઈ કાલિયાની સાથે આપણે આવ્યા છે. પ્રતિકભાઈ, તમારું શું કહેવું છે મંદિર વિશે? જય જલારામ બાપા, જય જલારામ બાપા. આજનો દિવસ મારા માટે બહુ જ અગત્યનો છે. બહુ જ નાનો હતો ત્યારે વીરપુર બાપાની જગ્યાએ દર્શન થવા મને નસીબદાર છું કે આજે બાપાના ચરણોમાં દર્શન કરવાના લંડનમાં, જે આપણી સંસ્કૃતિ અહીંયા છે જ નહીં, એ સંસ્કૃતિમાં બાપાના દર્શન કરવા મળ્યા છે. બાપાનું સુંદર મંદિર અહીંયા લંડનમાં. વીરપુર તો ઘણી વાર બાપાના દર્શન લીધા, પ્રસાદીનો લાવો પણ મળેલો, પણ આજે લંડનમાં પણ જલારામ બાપાના મંદિરે દર્શન કર્યા છે. જય જલારામ બાપા. ઓકે, જય જય કરા ચલા. જલારામ બાપાના આ મંદિરે દરરોજ સવારે 12:30 થી બપોરના 2 અને ગુરુવારે 7:30 થી સાંજના 9 વાગ્યા સુધી પ્રસાદ આપવામાં આવે છે. તો લંડનના સૌ કોઈ ભક્તો આ મંદિરનો અવશ્ય મુલાકાત લો અને બાપાની પ્રસાદી અચૂક લો. અહીંયા પણ જમવાની ફ્રી સેવા. વીરપુરમાં જેમ પણ બાપાનો પ્રસાદ મળે છે, તેમ અહીંયા લંડનમાં પણ બાપાનો પ્રસાદ આપવામાં આવે છે. જેમ વીરપુરમાં જલારામ બાપાનું ભોજનાલય ચાલે છે, તેમ અહીં લંડનમાં પણ આ ભોજનાલય છે. અહીંયા પણ કઢી,
ભાત બટાકાનું શાક ને પૂરીનો પ્રસાદ લીધો ચાલો